હેલો સ્ટુડન્ટ્સ પરિશ્રમ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે ફર્સ્ટ ઓફ ઓલ તમે દસમાની એક્ઝામ પાસ કરી અગિયારમામાં આવ્યા એ માટેના તમને ખૂબ ખૂબ અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન ધોરણ અગિયાર વિશે કોમ્પ્યુટર પ્રકરણ નંબર વન વિશે હું થોડીક ઇન્ફોર્મેશન આપીશ પહેલો ટોપિક છે કમ્પોઝનનો ઉપયોગ કરી એસટીએમએલ ફોર્મની રચના વિદ્યાર્થી મિત્રો એચડીએમએલ જેવો શબ્દ આપણે દસમામાં ભણી ગયા એસટીએમએલના શું છે તો કે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ છે જેના દ્વારા આપણે ફોમની રચના કરવાની છે તો હવે એસટીએમએલ વિશેના પ્રોગ્રામ ઘણા બધા આપણે ટેન્થમાં ક્લિયર કર્યા ઓકે હવે જુઓ એના પણ આગળ જુઓ કમ્પોઝરનો ઉપયોગ કરી અને એસટીએમએલ ફોમની રચના કરવાની છે તો ફર્સ્ટ કમ્પોઝર શું છે એનો ઉપયોગ શું છે એ બધી ડિટેલ્સ હું તમને આપીશ ઇન્ટરનેટનો ઉપયોગ વધવાથી અનેક પ્રવૃત્તિઓ ઓનલાઈન બની છે આપને ખબર જ છે અત્યારે આપણે ઓનલાઈન વસ્તુઓની ખરીદી કરી જ છીએ બરાબર આપણે પોતાની કે કોઈ વસ્તુની માહિતી રજૂ કરવા માટે વેબ પેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ એસડીએમએલ ભણતા સમયે આપણે વિદ્યાર્થી મિત્રો વેબ પેજ વેબસાઇટ વગેરે વિશે આપણે અભ્યાસ કર્યો છે વેબ વેબપેઝ એટલે શું જેમાં તમે ટેક્સ્ટ લખી શકો વિડીયો મોકલી શકો મૂકી શકો પિક્ચર્સ રાખી શકો ઓડિયો રાખી શકો તો વેબસાઇટ શું છે તો કે આ બધા પેજનો જે સમૂહ છે એને આપણે વેબસાઈટ તરીકે ઓળખીએ છીએ બરાબર હવે તો કે આ વેબસાઇટની મુલાકાત લેવા માટે આપણે ઘણા વખતે ઓનલાઈન ખરીદી કરી છે તો આપણે એક ફોર્મ ભરીએ છીએ ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમવાળું યસરનો હં આ ફોર્મ એસટીએમએલ દ્વારા બનાવવામાં આવે છે ઓકે એક એક્ઝામ્પલ તમને સરસ આપ્યું છે ઇમેલ એકાઉન્ટનું આપણે જીમેલમાં એકાઉન્ટ બનાવવાનું હોય છે ફેસબુક કોઈ યાહુમાં તમે એકાઉન્ટ બનાવો છો ત્યારે તમને એક ફોર્મ ખુલે છે જેમાં તમારે ફર્સ્ટ નેમ મિડલ નેમ જેન્ડર બરાબર એ ડેટા ફિલ કરવાના હોય છે તો એ ફોર્મ કઈ રીતે બને છે એ ફોર્મ આપણે આ કમ્પોઝરનો ઉપયોગ કરીને એચડીએમએલ દ્વારા એ ફોર્મ બનાવતા શીખીશું ઓકે હવે છે ફોર્મ એક સંગ્રાહક છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો આ રેડ અન્ડરલાઇનથી મેં આ વસ્તુ હાઇલાઇટ કરી છે એનો મતલબ કે આપણે વારંવાર એમસીક્યુમાં પૂછાય છે ફોમ એ એક સંગ્રાહક અથવા તો કન્ટેનર છે સંગ્રાહકનો મતલબ કે જેમાં તમે બધા ડેટા સંગ્રહ કરી શકો છો જો નીચે તમને લિસ્ટ આપેલું છે ફોમમાં લેબલ ચેકબોક્સ ટેક્સ ટેક્સ ફિલ છે રેડિયો બટન છે સબમિટ બટન છે રિસર્ચ બટન છે એ બધા ઘટકોને એમાં ઉમેરવામાં આવે છે કઈ રીતે ઉમેરવા એનો ઉપયોગ શું છે એ તમને લે હું પ્રેક્ટિકલ અને થિયરી બે વસ્તુ હું તમને સમજાવીશ ઓકે હવે છે એચડીએમએલના ઘટકો તમને નીચે આપેલા છે જો ચાર ઘટકો છે ફોર્મ ઇનપુટ ટેક્સ એરિયા અને સિલેક્શનો અને ઓપ્શન બટન ઓકે એમાં પહેલું છે ફોર્મ ઘટક હવે તો કે ફોર્મમાં આપણે બધા ડેટા ફિલ કરવા છે તો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોર્મ લેવાનું રહેશે ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જ્યારે હું ફોમની રચના કરું છું ત્યારે આપણે કયો ઘટક લેશું તો કે ફોમ ઘટક બીજો ઓપ્શન યાદ રાખો કે મારે ફોમ લેવા માટે કયા ટેગનો ઉપયોગ કરશું યાદ કરો વિદ્યાર્થી મિત્રો આપણે એચડીએમએલના પ્રોગ્રામ લખતા ત્યારે આ ટેગનો યુઝ કરતા તો આપણે અહીંયા ફોમ ટેગનો ઉપયોગ કરીશું ઓકે નીચે નાનકડું કેવું એક્ઝામ્પલ આપેલું છે એક્શન 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 ઇક્વલ ઇક્વલ ટુ ટુ મેથડ 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 ઓકે હવે હવે શું શું છે છે એના વિશે હું તમને સમજાવું ઘટકના અને નામની બે લાક્ષણિકતાઓ છે ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ફોમના ઘટકની કેટલી લાક્ષણિકતાઓ છે તો કે બે કઈ કઈ તો કે એક્શન અને મેથડ જુઓ એક્શન તરીકે આપણે શું લીધું છે તો કે એક્શન તરીકે આપણે ફાઇલનું નામ લેવાનું રહેશે તે એક્શન તરીકે હંમેશા ફાઇલનું નામ જ સ્વીકારશે ઓકે હવે તો કે મેથડ છે ઓકે મેથડમાં અહીંયા પોસ્ટ લખેલી છે હવે એના વિશે આપણે ડીપલી ભણી વિગતો મોકલતી વખતે મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ દ્વારા એસટીટીપી પદ્ધતિ સ્પષ્ટ કરવામાં આવે છે ચાલો ફોર્મના કેટલા ઘટકો હતા તો કે બે એક્શન અને મેથડ એક્શન શેના માટે ઉપયોગમાં લેવાય છે તો કે ફાઇલનું નામ સ્વીકારે છે જ્યારે એસટીટીપી હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ તે બે કિંમત સ્વીકારે છે એક છે ગેટ અને એક છે પોસ્ટ તો કે ગેટ મેથડ ક્યાં ઉપયોગમાં લેવાશે તો કે ગેટ મેથડ આપણી પૂર્વ નિર્ધારિત કિંમત પૂર્વનિર્ધારિત કિંમત દર્શાવશે પૂર્વ નિર્ધારિત એટલે કે હું જ્યારે ફોર્મ બનાવું છું ત્યારે હું એક મેથડ ન લઉં તો એ બાય ડિફોલ્ટ ગેટ મેથડ લઈ લેશે ઓકે હવે ગેટ મેથડમાં એક સમયે માત્ર મર્યાદિત માહિતી જ તમે મોકલી શકો છો ચાલો બે વસ્તુ યાદ રાખો ગેટ મેથડ બાય ડિફોલ્ટ અથવા તો પૂર્વ નિર્ધારિત અને એમાં ડેટા કેવા નાખી શકશો મર્યાદિત હવે આપણે એવું છે પોસ્ટ મેથડ પોસ્ટ મેથડ પદ્ધતિમાં એસટીપીમાં આપણે ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે એનો મતલબ કે જ્યારે આપણે છુપા ડેટા એટલે કે કોઈ પણ ડેટા આપણે બ્લોક સ્વરૂપે મોકલવા હોય ત્યારે આપણે પોસ્ટ મેથડનો ઉપયોગ કરીશું અને પોસ્ટ મેથડમાં ડેટાની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી એનો મતલબ આ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી જ્યારે આપણે ગેટમાં મર્યાદા છે મર્યાદિત ડેટા તમે મોકલી શકો આમાં કોઈ પણ પ્રકારના મર્યાદિત ડેટા તમે મોકલી શકો નહીં